દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. બગસરા પંથકમાં માનવ પક્ષી દીપડાએ હાહાકાર મચાવ્યા પછી બગસરાના ચુડાવડ ગામેથી ફોરેસ્ટ ખાતાએ મૂકેલા પિંજરામાં આ માનવ પક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો. બગસરા પંથકમાં માનવ પક્ષી દીપડાએ હાહાકાર મચાવ્યા પછી બગસરા તાલુકાના સુવાવડ ગામેથી ફોરેસ્ટ ખાતાએ મૂકેલા પિંજરામાં આ માનવ પક્ષી દીપડો આખરે પિંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. ત્યારે હાલ સરકાર દ્વારા પણ આવા માનવ પક્ષી દીપડાને ઠાર મારવાના પણ હુકમ કરવામાં આવેલ છે. ત્યારે હાલ આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ બગસરા તાલુકાના નાના મોટા મુંજિયાસર, જૂની હળિયાદ, શાપર, સુવાવડ સહિતના વિસ્તારોમાં માનવ પક્ષી દીપડાએ અનેક માનવીઓ ઉપર હુમલાઓ કરી છેલ્લા 45 દિવસમાં 8 ઉપર વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે હાલ આવા માનવ પક્ષી દીપડાને જંગલ ખાતાએ અવારનવાર પકડવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ આવા દીપડાઓ બહુ ચાલાક હોય છે જેથી આવા દીપડાઓને ઠાર મારવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. અને તેવામાં બગસરા તાલુકાના સુવાવડ ગામ વિસ્તારમાંથી દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ પણ હાશકારો લીધેલ છે. ત્યારે હાલ બગસરા તાલુકાના સુવાવડ ગામે પાંજરા મૂકેલ હોય જેમાં દીપડો પુરાતા ગામ લોકોએ પણ હાશકારો અનુભવ્યો અને દીપડો જોવા માટે ગામ લોકો તેમજ આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અને આ ટોળાને દૂર કરવા માટે જંગલ ખાતા અથાક પ્રયત્નો કર્યા, તેમજ ઘટનાની જાણ થતા એસપી સહિત પોલીસ ખાતું પણ દોડી ગયા હતા. અને હાલ આવા માનવ પક્ષી દીપડાને પાંજરે આસપાસના વિસ્તારના લોકોએ પણ હાશકારો અનુભવ્યો હશે. ત્યારે ઉલ્લેખનીય છે કે આવા માનવ પક્ષી દીપડાએ અનેક માનવ તેમજ પશુઓ ઉપર હુમલા કરી લીધેલ અને તેવા સમયે કોઈ લોકો વાડી ખેતરમાં જતા પણ કરી લીધેલ છે. અને ત્યારે આ માનવ પક્ષી દીપડાને પકડવા માટે લોકોએ માંગણી કરી હતી. અરવિંદ દવે, કેટીવી ન્યૂઝ, ધારી. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.